કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ હશે અને મજામાં જ રહેવાનું તો આ દિશાનું છે ગુજરાતનો મહત્વનો એક જિલ્લો ભાવનગર જિલ્લા વિશેની માહિતી મેળવવાની છે તો મિત્રો તમે એમાં એમાં પહેલી વખત આવે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ઉપર એક આઈ કલરનું બટન છે જમણી બાજુ તેના પર ક્લિક કરશો એટલે ચીપી એસી લગતા દરેક એક હજાર જેટલા વિડીયો અમારા મળતા રહેશે આઈ કલરના બટન ઉપરથી આજે જોડે છે ભાવનગર ગુજરાતનો મહત્વનો જિલ્લો ભાવનગર પ્રશ્ન નંબર એક ગુજરાતનો કયો જિલ્લો વનસ્પતિ ઘીના ઉત્પાદનના પ્રથમ સ્થાન ધરાવે છે તો જોશે ભાવનગર બે પીરમ બેડ કઈ જિલ્લામાં લેના દરિયા કિનારે છે તો જવાબ ભાવનગર ત્રણ નંબર હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તો જોશે ભાવનગર જિલ્લામાં ચાર નંબર ગોરીશંકર અને શેહણ તળાવ ક્યાં આવેલા છે તો જોશે ભાવનગર જિલ્લામાં પાંચ નંબર ગુજરાતમાં જુવારનું સૌથી વધુ અરે વાવેતર કયા જિલ્લામાં થાય છે જુવારનું સૌથી વધુ વાવેતર અને દાળ દાળનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે છ નંબર લોક ભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે તો જોશે ભાવનગર જિલ્લામાં આવેલી છે સાત નંબર લાકડાના પટારા જે પેટી કહેવાય છે જે આપણે પેટી હોય છે તે કયા શહેરમાં જાણીતા છે તો જોશે ભાવનગર આઠ નંબર સેન્ટ્રલ્સ સોલ્ડ એન્ડ મશીન કેમિકલ રિચર્ચ ઇન્ડસ્ટ્રીઝ કઈ જગ્યાએ આવેલી છે તો જોશે ભાવનગર જિલ્લામાં નવ નંબર ગુજરાતના કયા રેલવે સ્ટેશનમાં મહિલા કોલી તરીકે કામ કરે છે તો જોશે મહિલા કોલી તરીકે ભાવનગરમાં કરે છે જે ખૂબ જ મહિલા માટે જે કે આપણે

ભાવનગરનો વિકાસ કોણે કર્યો હતો મહારાજા તક્તસિંહજીએ કોહિલે કર્યો તો ભાવનગરનો વિકાસ બાર નંબર ખોખોનો ડુંગર અને તળાજાનો ડુંગર કયા જિલ્લામાં આવેલા છે તો જોશે ભાવનગર જિલ્લામાં 13 નંબર ભાવનગરની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી ભાવનગરની સ્થાપના 1723 માં થઈ હતી અને કોણે ભાવસિંહજીએ પ્રથમે કરેલી હતી એમાં સવાલ કેવી રીતના પૂછ્યું કે ભાવનગરની સ્થાપના ક્યારે થઈ છે તો જોશે સત્તરસો ત્રેવીસ એણે કોણે કરી છે તો ભાવસિંહજીએ પ્રથમે કરી છે ચૌદ નંબર ગુજરાતનો સૌથી વધારે દાળનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો જોઈશે ભાવનગર પંદર નંબર ભાવનગરનો શેત્રુજી અને ઘેલો નદીના વચ્ચેના વિસ્તારના કયા નામે ઓળખાય છે તો ગોહિલ વાડ તરીકે ઓળખવામાં આવે છે સોળ નંબર ભાવનગરનું મહુવા તાલુકા શાના માટે જાણીતું છે તો હાથી દાંત બનાવટો માટે કે નહીં હાથી દાંત બનાવટો માટે કયા કોલેજમાં ભણ્યા હતા તો શામળદાસ કોલેજમાં ભણ્યા હતા ગાંધીજી ભાવનગરની કોલેજમાં શામળદાસ કોલેજમાં ભણ્યા હતા અઢાર નંબર આઝાદી પછી દેશી રજવાડાઓમાં સૌથી સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કરનાર ભાવનગર રાજ્ય કોણ હતું તો કૃષ્ણકુમાર સિંહજી હતા કોણ હતું કૃષ્ણકુમાર સિંહજી હતા ઓગણીસ નંબર ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે જે કયા જિલ્લામાં આવેલું છે તો લોક જિલ્લો ભાવનગર જિલ્લામાં છે લોક ગેટ છે બંદર છે તે વીસ નંબર વલભીપુર ક્યાં આવેલું છે તો કેલા નદીના કિનારે ભાવનગરમાં આવેલું છે વલભીપુર એકવીસ નંબર પાલેતાણામાં ગુજરાતનું મંદિરોનું શહેર ગણવામાં આવે છે તેમાં કેટલા મંદિરો છે ખાસ કરીને મંદિરોનું શહેર કોને ગણવામાં આવે છે તો ગુજરાતનું શહેર છે પાલેતાણા ભાવનગરમાં આવે છે કેટલા મંદિરો છે આઠસો મંદિરો છે તેનું જૂનું નામ શું છે પાલેતાણાનું પાદલીપુર બાવીસ નંબર એશિયાનું સૌથી મોટું શેપ બેન્કિંગ યાર્ડ ક્યાં આવેલું છે તો અલગ ભાવનગરમાં આવેલું છે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્રેવીસ નંબર તલગાજડા શેના માટે જાણાઈતું છે તો કથાકાર મોરારી બાપુનું જન્મસ્થળ છે કથાકાર મોરારી બાપુ છે તેનું ચોવીસ નંબર તળાજા શેના માટે જાણાઈતો છે તો નરસિંહ મહેતાની જન્મસ્થળ છે તળાજા પચીસ નંબર બગદાણા શેના માટે જાણાતો છે તો સંત સંતશ્રી બાપ બગદાણા બાપાનો આશ્રમ છે જે બાપા સીતારામ આશ્રમ છે બગદાણાના બાપાનો આશ્રમ ક્યાં આવેલો છે તો ભાવનગરમાં છવ્વીસ નંબર ભાવનગરની મુખ્ય નદી કઈ છે ખેલો શેત્રોજી કાળુભાડ અને માલણ ભાવનગરની મુખ્ય નદીઓ છે સત્યાવીસ નંબર ભાવનગર જિલ્લાની સરહદ કયા કયા જિલ્લાની સરહદને પરસે છે અમદાવાદ બોટાદ અને અમરેલી જિલ્લાની સરહદને પરસે છે અઠ્યાવીસ મુખ્ય મથ ભાવનગરનું તો ભાવનગર જ આવે છે અને તાલુકા દસ તાલુકા છે ઘોઘા જેસર શિહોર મહુવા તળાજા વલભીપુર ઉમરાળા પાલીતાણા ગાડીયાધર અને ભાવનગર આ મુખ્ય તેમના દસ તાલુકા છે તો કેવા લાગે તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનો ભૂલશો ને આભાર થેન્ક યુ બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ